ચાલો તો થોડીક માહિતી થી આપણે સ્ટાર્ટ કરીએ કે જે જાંબુવંત બધાને ખ્યાલ રાખી હતી રામા અવતારમાં રીચના રૂપમાં હતા અને અહીંયા બેસીને જમવાની કઈક અલગ જ મોજ આવે, પ્રસાદી લેવાની કઈક અલગ જ મોજ છે. કોઈ મસ્ત ઠંડો પવન આવે અને અહીંથી જવાનું મન નથી થતું. ચાલો ફાઇનલી પહોંચી ગયા છે આપણે જાંબુવંતી ગુફા. ચાલુ જો એક દિવસ એવો ના આવે કે આજે કોઈ નતા આવ્યું, અને ખાસ કરીને રવિવારે તો એટલી ટ્રાફિક હોય ને. અહીંયા જાંબુવંતી ગુફા જોવા લાયક છે, ને પેલા તો આપણે બહારનો નજારો જોઈએ. અને આ છે એનો પ્રવેશ દ્વાર મેન, અને આ ઘણું બધું ડેવલપ કરી ગયેલ છે ધીરે ધીરે. બાકી આ ખૂબ જ ફોટો વિડીયો અલાઉડ નથી, આપણે પરમિશન લઈ અને પરમિશન લઈને જાશું. જો વિડીયો ફોટો જો શૂટ કરવા દેશે તો આપણે ચોક્કસ કરશું. અને આ જગ્યા કોઈ નાની જગ્યા નથી, ધીરે ધીરે આપણે બધું એક્સપ્લોર કરશું. પરંતુ પહેલા આપણે દર્શન થઈ રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ, છે પટરાણી જાંબુવંતી અને શ્રી રામજી અને શ્રી સીતાજી. ચાલો તો હવે આપણે દર્શન કરી જે અહીંના સંત, અહીંજી સંત થઈ ગયા શ્રી રામેશ્વર બાપુ, એની સમાધિ છે. અને ખાસ કરીને કહેવાય છે કે બાપુને ઘડિયાળોનો એટલો શોખ હતો ને, સ્પેશિયલી એનો એક ઘડિયાળ રૂમ જ છે, તો એ પણ તમારી યારે શેર કરશું અમે. પહેલા આપણે દર્શન કરીએ રામેશ્વર બાપુના. અને આ ઘડિયાળ રૂમમાં કહેવાય છે કે માનતાઓ કરે કે તેને કોઈ ઈચ્છા હોય તે કોઈ માનતા કરી હોય તે અહીંયા ઘડિયાળ ચડાવવાની માનતા કરે. કેમ કે મેં આગળ વાત કરી કે રામેશ્વર બાપુને ઘડિયાળનો ખૂબ જ શોખ હતો. અને કોઈ જાતની તમને ઘડિયાળો જોવા મળશે, એક જ જગ્યાએ એટલી ઘડિયાળો તમને ક્યાંય નહીં જોઈ હોય. ચાલો તો કંઈક અલગ જ અનુભવ અહીંયા આવીને આપણે થાય છે. અને અહીંયા રામેશ્વર બાપુની છબી જોવા મળે છે મોટી. અને જુઓ તમે, પેલા હું એકદમ શાંત થઈ જાઉં, તમે ટીક ટીક નો અવાજ સાંભળો. એની મજા છે. અને જો આ કેટલાની આ 90 ની સાલ થી પણ વધારે જૂની જો આ ઘડિયાળો લાકડાની, ખાસ કરીને તો આવી તો હવે જો કે આવતી ને જુદો ઢગલો ભર્યો, એટલી જૂનવાણી ઘડિયાળો છે ને. અને અહીંયા આવીને જે આનંદનો અનુભવ થાય ને, મજા જ આવ્યા રાખે. અને હું તો અહીંયા પહેલાં બહુ આવતો, એનું કારણ છે કે હું અહીંયા રાણાવાવ જ રહેતો. જે આગળ વાત કરી તો હું અહીંયા અમે કહી નહીં તો રવિવારે ને રવિવારે તો અહીંયા હોઈએ જ અમે. અને આમાં હું આપણે કા બે ત્રણ વખત આવી ગયા, પણ તે દી આપણે જે દી ચેનલ નતું તે દી આવ્યા હતા. અને અહીંયા ફોટો વિડીયો અલાઉડ છે ને, અમે જો હમણાં પરમિશન લીધી તો યા હતા કઈ કે કઈ વાંધો ને. અને આપણે જે મેન જાંબુવંતી ગુફા જે કહેવાય, તો એને આપણે હવે દર્શન અમે કરી અને સાથે તમને કરાવીએ. આ હે ગુફા તરફ જતો રસ્તો તો આપણે જઈએ નહીં છે, આમાં હે ને આપણે પગથિયા થોડાક શું કહેવાય કે હાકડા, એ તો ડાયરેક્ટ શું કહેવાય કે કુવા ટાઈપ નો છે. હા, આ જેમ આગળ જતા જઈએ ને, હા એમાં આમાં હાકડું હાકડું આવતું જાય ને. અને જ્યારે પણ તમે અહીં આવો તો આ નાળાનો સહારો ફોકસ થી લેજો, એનો કન્ટિન્યુ હજી ચાલુ જ છે આપણે. અને હું પહેલી વખત આવી ને તેથી મને થોડીક બીક લાગતી હતી, હવે તો મજા આવે. અને બહુ જો મસ્ત આપણે આમાં લાઈટું ને બધું ગોઠવી ગયેલ હે, આમાં એમ નહીં કે ગુફા હે એટલે આમ અંધારું ને એવું કઈ નથી. તો જો આપણે ઉગી ગયા જાંબુવંતી ગુફાની અંદર. ચાલો તો થોડીક માહિતી થી આપણે સ્ટાર્ટ કરીએ કે જે જાંબુવંત બધાને ખ્યાલ રાખી હતી રામા અવતારમાં રીચના રૂપમાં હતા, ત્યારે શ્રી રામ ભગવાને વચન આપ્યું હતું કે કૃષ્ણ અવતારમાં આપણે આપણો ભેટો થશે. તો જે આ જગ્યા હે કે જ્યાં કૃષ્ણ ભગવાન અને જાંબુવંત નો અહીંયા મિલાપ થયો હતો. જો તમે આ શિવલિંગ બીજું કે સ્વયંભૂ શિવલિંગ અને પાતાળેશ્વર મહાદેવ તરીકે શિવલિંગ પૂજાય છે, અને અહીંયા પાણીના ટીપા પડવાથી સ્વયંભૂ શિવલિંગ બને છે. જો અહીંયા ઉપરથી ક્યાંથી પાણી આવે છે, કેમ પડે છે, એ કોઈને ખ્યાલ નથી. જો અહીંયા પાણીનો અભિષેક થાય ને ત્યાં શિવલિંગ બની જાય છે. જુઓ તમે,
જો આની માથે અભિષેક થાય છે પાણીનો, જો આ શિવલિંગ. તો જે અહીંયા બાપા હે કે જે 60 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છે, આમ તો મને થોડો ઘણો આઈડિયો હે, હું આ કેટલીક વખત અસંખ્ય વખત આવી ગયો હે, તો થોડી ઘણી માહિતી તો મારી પાસે છે, પણ મારા કરતા પણ સારી માહિતી બાપા પાસે સારું એવું જ્ઞાન છે, તો આપણે એના પાસેથી માહિતી લેશું. જો મસ્ત ઘૂઘુ અહીંયા ઘુમરા મારે છે, અહીંયા જ રહેતો હશે, અને ભર ઉનાળામાં પણ કુદરતી હશે. જો અહીંયા જો પાણી નો અભિષેક થાય છે, મસ્ત નાગ બાપા બેઠા છે, જો એવડી શિવલિંગ અહીંયા બને છે, હજી શરૂઆત થઈ. હવે આ જો આ શિવલિંગ પહેલ વેલા, બીજી શિવલિંગ હું બતાવીશ, પહેલ વેલા આ શિવલિંગ થઈ છે. આ શિવલિંગ રુદ્રાક્ષ ના પારા જેવી જો દેખાય છે બધી, અને આની અંદર માંથી પણ પાણી નીકળે છે. જો આ અંદર માંથી પાણી નીકળે, જો, અને આ પાર્વતીની ને આ ગણપતિની, પાર્વતી ગણપતિ બાપાની શિવલિંગ તમને ક્યાંય જોવા નહીં મળે, આ પાણીના ટપકાથી થયેલ છે. પછી આ રસ્તો જાય છે એ જુનાગઢ ભવનાથ તળેટીમાં નીકળે છે. હા, આ રસ્તો જાય છે એ બેટ દ્વારકા. તમે બેટ દ્વારકા ગયા હોય તો બેટ દ્વારકાથી 4.5 કિલોમીટર દૂર મકરધ્વજ હનુમાન દાંડી બાપ દીકરાનું મંદિર છે. ત્યાં ગયા હોય તો ત્યાં લોઢાની જારી છે, તાળું મારેલું છે, ઉપર લખેલું છે ગુફા તરફ જવાનો રસ્તો, નીચે લખેલું છે ગુફામાં જવાની મનાઈ છે. એ તમે ત્યાં ગયા છો, વાંચ્યું જ ને, એ રસ્તો ત્યાંથી અહીંયા આવે છે ને અહીંથી ત્યાં જાય. હવે આ તમને ગુફાનું રહસ્ય કીધું, પછી તમને હું આ એક બીજી કહું છું, એ સાંભળો બધા. હવે આ જાંબુવંત, આ એની દીકરી જાંબુવંતી ને આ કૃષ્ણ ભગવાન, તમે નામ સાંભળ્યું હોય તો કૃષ્ણ ભગવાન ઉપર મણિ ચોરીનો આરોપ આવે છે. હવે એ મણિ યાદવ કુળને પ્રાપ્ત થઈ હતી. યાદવ કુળે કેટલા વર્ષો લગી સૂર્ય ભગવાનની તપસ્યા કરી, એટલે હવે એ મણિ રોજનું 80 ભાર સોનું આપે ને કોઈ પણ વસ્તુને અડાડે તો સોનાની થઈ જાય, ને પારસ મણિ પણ કહેવાતી. હવે એ મણી લઈને યાદવ કુળના બે દીકરા, મોટો સત્રાજીત નાનો પ્રેમજીત, મણી લઈને મથુરાથી દ્વારકા અહીંયા આવ્યા. દ્વારકા આવ્યા તો દ્વારકા સોનાની બનાવી, પછી એ દરિયામાં સમાઈ ગઈ, હજી સુધી કોઈને મળી નથી. પછી નાનકડો ભાઈ પ્રેમજીત ઘોડો લઈ મણી લઈને જંગલમાં ફરવા ગયો, એમાં સિંહે શિકાર કરી નાખ્યો, સિંહ ખાઈને વયો ગયો. એમાં અડધી રાતે જાંબુવંત અને એની દીકરી જંગલમાં નીકળ્યા, એને મણીનો પ્રકાશ જોયો, તો એને એમ થયું કે આ કોઈનું ઘર હશે, તો ચાલો બાપ દીકરી રાતવાસો કરશું. જ્યાં નજીક આવ્યા તો મણી ને સબ અરર, એની દીકરીને કે ઓહો આ તો અહીં સબ ને મણી છે. મણી હાથમાં લીધી, એની દીકરીને કે જો અહીંયા આપણે રોકાશું તો જનાવર ખાઈને તો વયું ગયું ને, થોડુંક બાકી છે, તો બીજું જનાવર આવે કે આવે, એના કરતાં આપણે બીજી અજવાળે કોઈ સારી જગ્યાએ વયા. અજવાળે આ ગુફામાં આવી ગયા. પછી ઘોડો એકલો એની જગ્યાએ પાછો આવ્યો, એટલે મોટો ભાઈ સત્રાજીત કૃષ્ણ ભગવાનને કહે, મારો ભાઈ નથી આવ્યો, હાલો. પછી કૃષ્ણ ભગવાન ને મોટો ભાઈ અહીંયા તપાસ કરવા આવ્યા, તો અર મારા ભાઈનું સપ તો જનાવર ખાઈને વયું ગયું, હવે શું થશે, વયું ગયું, પણ મણી નથી, મણી ક્યાં ગઈ? તો કૃષ્ણ ભગવાન કે કોઈ જનાવર કે કોઈ માણસ લઈ, તો કે હાલો આપણે મણી શોધીએ, મળે તો. પછી 2 દી લગી જંગલમાં મણી બે સત્રાજીતે ને કૃષ્ણ ભગવાનને શોધી, મણી મળી નહીં. પછી 3જે દિવસે કૃષ્ણ ભગવાન ઉપર આરોપ નાખ્યો કે આ મણી તમે જ ચોરી, અરે હું તો તારા ભેરો હતો, અહીં આવ્યો નથી, તમને અલોપ કરવાની બહુ ટેવ છે, માખણ આ તે અલોપ કરો, એવી રીતે આ મણી તમે અલોપ કરી શકતા, જ્યાં લગી તમે મને મણી નહીં આપો ત્યાં લગી મથુરા દ્વારકા બધાને કહીશ કે કૃષ્ણ ભગવાનને મારી મણી ચોરી, ને કૃષ્ણ ભગવાન મણીનો ચોર. તો હવે તું દ્વારકા ભેરો થઈ જા, હું આ જંગલમાંથી 4 દિની અંદર મણી ગોતીને જ આવીશ, જ્યાં લગી મને મણી નહીં મળે ને ત્યાં લગી હું દ્વારકાના દર્શન નહીં. આખું જંગલ ફેર્યા પણ મણી મળી નહીં. જંગલની બહાર ગયા તો જાંબુવંતના પગલાની નિશાની દેખાણી, પગલે અહીંયા આવ્યા તો જાંબુવંતના હાથમાં મણી હતી. મણી માગી તો કે મારી દીકરી, અરે લગ્ન કરો
તો કન્યાદાનમાં આપીશ ત્યાં લગી તમને હું મણી આપીશ નહીં. પછી કૃષ્ણ ભગવાન કે છે તારી પાસે ગદા છે, હું એ ગદા ધારણ આપણે બે યુદ્ધ કરી. પછી અહીં બેનું 27 દિવસ લગી અહીંયા યુદ્ધ આવ્યું. 27મે દિવસે જાંબુવંતને ખબર પડી કે આ કોઈ ભગવાન છે, એટલે હાથ જોડીને કીધું કે તમારું પહેલાનું અસલી સ્વરૂપ બતાવો તો જ હું હવે તમારી યારે યુદ્ધ કરીશ, ન કર નહીં. એટલે કૃષ્ણ ભગવાન દાંત કાઢવા માંડ્યા. અરે તું મને ના ઓળખો, પણ હું તો તને 15 દિવસ પહેલા ઓળખી ગયો. અરે જાંબુવંત જાંબુ એમ બે વખત રાડ નાખી. અરે રામ તમે. પછી બે ભેટા કર્યા. પછી બ્રહ્મા વિષ્ણુ મહેશની કે રજા વગર તારી દીકરી હારે લગ્ન ન કરું, રજા લ્યો. રજા લેવા જાય તો બ્રહ્મા વિષ્ણુ ના પાડે છે કે એની દીકરી હારે તારા લગ્ન કરવા નથી દેવા. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ કે યુદ્ધ કરીને પણ તારી મણી, અરે યુદ્ધ કરશો તો હારી જશો મેં રામ અવતારમાં, તો કે તો તારે ફરજિયાત. પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ અહીંયા આવ્યા, અહીંયા આવીને લગ્ન કર્યા. જો હવનકુંડ પણ આર્યો, બધા દર્શન કરો. પછી કીધું કે આ બેટવાળા રસ્તેથી તમે બે વયા જાઓ, અમે જે રસ્તેથી આવ્યા એ રસ્તેથી જા. તો શંખાસુર નામનો રાક્ષસ કે આ રસ્તો મારો છે, હું નહીં જવા દઉં. એને વધ કર્યો તો એને 16,100 કન્યાઓને બંદી કરેલી. એ બધી કન્યાઓ ઘેરો વળીને ઊભી રહી ગઈ ને કીધું કે અમારો બધીનો. અરે કૃષ્ણ ભગવાન કે મેં આઠ હારે તો લગ્ન કે ગમે એમ કરો, અમે નકર અમે અહીં ને ઓલું કરશું નકર, તો કે તો તમને બધીને હું પટરાણી તરીકે રાખું. આખો ઇતિહાસ આ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ તમે સ્વયંભૂ બધી શિવલિંગો જેટલી અંદર જોશ એ બધી સ્વયંભૂ પાણીના ટપકાથી જ થયેલ છે, કોઈએ મૂકેલી નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ. તમે અંદરમાં આવ્યા તો તમારા બધા વિચારો ફયા ગયા ને તમને એમ થાય કે અહીં બેસીને થોડીક વાર ભગવાનનું નામ લઈએ. ચાલો હવે ઘણો બધો આપણે ટાઈમ વિતાવ્યો, અહીંયા ખૂબ જ મજા આવી. સાબે સફેદ દેખાય તમારે જો અહીંયા ઉપર ચડીને પણ જોવું હોય બેન તો આલ્યો. આ મોબાઈલની લાઈટ લેવો, માથાનું ધ્યાન રાખજો, ત્યાં ગણપતિનો આકાર બને છે. બાજુમાં ઉંદેડો પણ દેખાણો, જો ઉંદેડો પણ છે બાજુમાં. પાણીના ટપકાથી થઈ ગયેલો છે અને 14 વર્ષ થયા પાણી ટપકા પડે છે ને, હજી ચાલુ છે. જો આ જોવો, અહીંયા શિવલિંગ જોવા, આ શિવલિંગ જોવો. જો અહીંયા પાણીના ટપકા કઈક પડે છે ને શિવલિંગ બની જોવારી. હવે જો આ તમને ગણપતિનો આકાર બતાવે જ ને, અને આ બાજુથી જોવો તો શંખ, આપણે શંકર ભગવાનના મંદિરમાં શંખ વગાડે જ ને. આ બાજુ જોવો તો ગણપતિ, એ પણ પાણીના ટપકાથી જ થયેલ છે, કોઈએ મૂકેલો નથી. આ 3 અને 2 ઓલી બાજુ 5 શિવલિંગ, એમાં વટલી શિવલિંગમાં તો 12 માસ તમે ગમે ત્યારે આવો, 100 એ 100% પાણી ચાલુ જ હોય, ગમે ત્યારે આવો અભિષેક ચાલુ જ હોય. જો આ તમે ઉપર જોશો ને તો આ પહેલું અજવાળિયું, પછી માં કૂવો છે એ કૂવો દેખાશે, ને છેલ્લું અજવાળિયું આપણે માં શિવલિંગને ઓલું ધરાવાય અહીંયા. ચાલો મસ્ત આપણે સરસ મજાની માહિતી અને ઘણું બધું જાણવા મળ્યું. બાપાએ ખૂબ જ સારી અને સચોટ રીતે આપણે માહિતી આપી ઘણી. અને હવે આપણે તમને મળવા જઈ રહ્યા છે ગ્રામ રક્ષક દળના સભ્યો, જે 24 કલાક અહીંયા ફરજ બજાવે છે કે અહીંયા કોઈ ગળદી ના થાય, કોઈ અણબનાવ ના બને, કોઈ એવા વ્યક્તિ કોઈ ના આવી શકે અહીંયા, તો તેવા માટે 24 કલાક અહીંયા ફરજ બજાવે છે. તો હવે તમને એની મુલાકાત કરાવીએ. તો રામ રામ સાહેબ, પહેલા તો તમારું નામ જણાવો. મારું નામ લલિતભાઈ મકવાણા, અને અમે અહીંયા 24 કલાક સુરક્ષા માટે ફરજ બજાવીએ છીએ, બરોબર. અને અમારે રાણાવાવ પોલીસ સ્ટેશનથી ફરજ પર અહીંથી ફરજ ઉપર રાખવામાં આવે છે. અને અહીંયા આ જગ્યા પવિત્ર સ્થાન છે, અને કોઈ પણ જાતનો અણબનાવ ન બને, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ખોટી ગળદી ન થાય, કોઈ પણ બબાલ ન થાય, એ માટે આ યાત્રાળુઓને અને અમે વ્યવસ્થિત ધ્યાન રાખીએ છીએ. મારું નામ આકાશ મોતીવરસ છે, અને છેલ્લા 2 વર્ષથી અહીંયા ફરજ બજાવીએ છીએ. અહીંયા કોઈ જાતનો અણબનાવ ના બને,
ટ્રાફિક ન થાય, કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અમને અહીંયા બંદોબસ્તમાં મૂકેલા છે. અને જાંબુવંતી ગુફામાં 24 કલાક જીઆઈડી સભ્યોનો બંદોબસ્ત તૈનાત છે. તો ખૂબ ખૂબ આભાર તમારો, અને ખાસ કરીને પરમિશન આપી અમને અહીંયા શૂટિંગ કરવાની, તો તમારો બધા કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર. રાણાવ તાલુકાની આ બધાની હાજરીને હું પૂરું. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો, મળ્યા પાછા. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો, ચાલો હવે રજા લઈએ. તો જતા જતા હવે આપણે પ્રસાદીનો આપણે લાભ લેશું 100%, કેમ કે હવે થોડોક ટાઈમે થઈ ગયો, અને ખાસ કરીને ગુંદી ગાંઠિયા મારા ફેવરિટ છે, અને ઈ પછી પ્રસાદી, અને ઈ પા પ્રસાદીમાં પ્રસાદી રૂપમાં મળે તો ઈ તો બહુ એનો તો કઈ અલગ જ મીઠાસ હોય. તો આપણે હવે પ્રસાદી લઈ, તમારું નામ જણાવશો? કાનજીભાઈ, જીવાભાઈ વડીયા. એ ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે. ચાલો પ્રસાદી લઈ લઈએ આપણે, ગુંદી ગાંઠિયા અને સાથે ચણા, અને અહીંયા બેસીને જમવાની કઈક અલગ જ મોજ, પ્રસાદી લેવાની કઈક અલગ જ મોજ છે. મસ્ત જો દર્શન કર્યા આપણે, પ્રસાદી લીધી, મજા આવી ગઈ, અને ખાસ કરીને થોડીક ભૂખાઈ લાગી હતી, તો ભૂખનું યાદ નહોતું આવતું, અને હજી કેટલા આવી ગયા અમને ખબર નથી. હવે શૂટિંગ ચાલુ છે, પછી આપણે વાત કરશું. કોઈ મસ્ત ઠંડો પવન આવે અને અહીંથી જવાનું મન નથી થતું, અને આ ઘણો ટાઈમ અહીંયા બેઠા અને મજા આવી. અત્યારે હે અમે રાણાવાવ થી 2 કિલોમીટર આગળ, કે જ્યાં ઈચ્છા પૂર્ણ હનુમાનજી નું મંદિર છે, રાણાવ ચોકડી થી આ બાજુ કુટિયાણા વાળા રસ્તે. અને બસ હવે વાગી ગયા છે અત્યારે 4:45, એટલે આપણે લગભગ અંદાજે 1.25 કલાક નો ટાઈમ લાગશે ઘરે પહોંચતા. તો આ વ્લોગ ને અહીં સુધી જ રાખીએ. આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો જ હશે. જો પસંદ આવ્યો હોય તો ચેનલ માં ન હોય તો ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.